સુરત જિલ્લાના કીમ થઈને ઓલપાડ જતો આ રોડ છે કોસ્ટલ હાઈવે છે જેના પર પાણી ફરી વળ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે વડોલી ગામ છે એ પાણીમાં ગરકાવ છે ગામના લોકો છેલ્લા ચોવીસ કલાકથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે જરૂરિયાતનો સામાન લેવા માટે ટ્રેક્ટરમાં નીકળતા હોય છે અને જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો ટ્રેક્ટરમાં જ અવર કરી રહ્યા છે ત્યારે આ રોડ પર આગળ આવેલી એક ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા સવારે જ્યારે કંપની પર કામ માટે નીકળ્યા ત્યારે પાણી નતું અને હવે જ્યારે રિટર્ન થયા છે ત્યારે પાણીનું પ્રમાણ વધતા તેમને કંપનીમાંથી રજા આપી દેવામાં આવી છે ક્યાં નામે આપી કા કામ કરતો કનક રતન ગઈ થા સુર પાણી પાણી છોડ હા છોડી દંપની ओ, वहाँ पे कंपनी में सब रहता है हम लोग गोपुल धाम रहते हैं हाँ। बिल्कुल कहाँ गए भाई साहब क्या नाम है आपका गए तो बहुत काम।, बहुत काम, फिर? फिर तो काम बंद हो गया छुट्टी अंदर इतना पानी होगा अभी कंपनी के अंदर कितने कारीगर लोग अभी वो तो सब अभी जगह है अभी रूम में नहीं घुसा है पानी अभी कंपनी गेट पे इतना है बस બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે વડોલી ગામ છે ને વડોલી આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે અહીંથી જેમ જેમ અંદર જાઓ તેમ પાણીનું પ્રમાણ છે બાજુમાં તળાવ છે અને પાણીનો ફ્લો ઓવરને લઈને આ વિસ્તારથી જે લોકો જાણતા છે અથવા તો ટ્રેક્ટરની અંદર જ આ ગામમાં પ્રવેશ કરી શકાય તેવી સ્થિતિ છે પણ જ્યાં જુઓ જોવા માત્ર પાણી જ પાણી છે આખું ગામ જાણે બેટમાં પરિવર્તિત થયું છે મુખ્ય રોડથી આ ઓલપાડ જતો રોડ છે અને કહી શકાય કે અહીંથી બે કિલોમીટર ગયા બાદ એક રોડ હસોડ જતો જતો પણ જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય ઓવરઓલ સુરત જવું હોય ઓલપાડ થઈને કે હસોટ અંકલેશ્વર જવું હોય તો આ રોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યા છે તેને લઈને ચોક્કસ લોકો અને તંત્રનો જીવ તાળવે ચોયટો છે વહેલી સવારે અહીંયા પાણીનું પ્રમાણ ઓછું હતું પણ ગઈકાલે જે રીતે હવામાન વિભાગની આગાહી વચ્ચે માંગરોળમાં ભરેલા ભારે વરસાદ બાદ કિમ નદી ઓવરફ્લો થઈ છે કિમ નદીમાં નવા નીર આવ્યા છે કીમ નદી કહી શકાય બને કાંઠે રોદ્ર સ્વરૂપમાં જોવા મળી છે અને નદીની ચોળાઈ ઓછી હોવાને લઈને પાણી હવે રસ્તા ઉપર દોડી રહ્યું છે સવારના સમયે પાણી ઓછું હતું પણ ધીરે ધીરે પાણી વધતા આ વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે ફરી એક વખત દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સામે બી દેખાય છે તે એક વડોલી ગામ છે આ સાઇડ બી વડોલી ગામ છે વડોલી ગામમાંથી રસ્તો પસાર થાય છે એટલે કે એક જ ગામની વચ્ચે પાણી ફરી વળતા ગામના એક ફળિયાથી બીજા ફળિયાનો સંપર્ક તૂટ્યો છે લોકો આ પાણી વચ્ચે મજબૂર છે દ્રશ્યો જોઈ શકાય છે કે માણસ છાતી સુધીના પાણીમાં જીવના જોખમે બહાર આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આ લોકો પાસે માત્ર એક જ રસ્તો છે ગામમાં અવરજવર કરવા માટે ત્યારે કહી શકાય કે જે લોકો પાસે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં અવરજવર કરી રહ્યા છે પણ સૌથી મહત્વનું છે કે આ પાણી ઉતરતા હજુ પણ ચોવીસ કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે એક યુવક છે જે જીવના જોખમે કમર સુધીના પાણીમાં ગામમાં જવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ બહાર એટલે કે ઓલપાડ સાઈડથી ઘણા બધા લોકો ટ્રેક્ટર દ્વારા કીમ જવા માટે નીકળ્યા છે પાણી ફરી વળતા એ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈને આવી રહ્યા છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે અને પાણીને લઈને કહી શકાય કે આખું ગામ બેટમાં પરિવર્તિત થયું છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કીમ નદીમાં નવા નીર સાથે આફત આવી છે અને આફતને લઈને કીમથી ઓળપાડ જવાનો આ રોડ વડોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે વડોલી ગામની વસાતમાં જવાનો આ રોડ છે સ્કૂલ પાણીમાં છે આરોગ્ય કેન્દ્ર પાણીમાં છે અને વસાહતમાં પણ પાણી ભરાયા છે તમામ લોકો છે તે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ટ્રેક્ટરમાં બહાર નીકળી રહ્યા છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે વડોલી ગામની આ વસાહત છે કે અહીંથી માત્ર દિવાલ સુધી જ સુધીનું પાણી છે અને તેની આગળ જતાં કમર અને જેમ જેમ આગળ જશો તેમ છાતી સુધીના પાણી છે એટલે કે નવ ફૂટ જેટલું પાણી અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા રહેલા લોકો ના ઘર પાણીમાં ગરકાવ થયા ગયા છે કેટલાક લોકો પોતાના ઘરના છાપરા પર બેઠા હોવાના મેસેજો મામલતદારને મળ્યા છે જેને લઈને ફાયર વિભાગની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા છે ગણતરીની મિનિટોમાં ફાયરની ટીમ પહોંચે તો રેસ્ક્યુ કરવામાં આવશે ગામના લોકો પાછળના ભાગથી ટ્રેક્ટર લઈને જઈ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે પાણી સિઝનમાં બીજી વખત અહીંયા આવ્યું છે પણ પાણી ભાગે ઘૂંટણ ઉપર આવતું નથી પણ જે રીતે આ વર્ષે પાણીનો ફ્લો છે અને જે રીતે પાણી આવ્યું છે તેને લઈને ચોક્કસ લોકોની ચિંતામાં વધારો થયો છે અને પાણી તેની જે ગતિથી આવ્યું છે તેને લઈને સતત પાણી વધી રહ્યું છે અને આ પાણી વચ્ચેથી લોકોને રહેવું અને જરૂરિયાતની વસ્તુ માટે આ પાણીમાં ફરવું મુશ્કેલીરૂપ દેખાઈ રહ્યું છે જોકે આગામી ચોવીસ કલાક સુધી આ પાણી ઉતરે નહીં તેવા એધાન દેખાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા લોકોના રેસ્ક્યુ સાથે મદદ મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ભરતભ્રમ્પર સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી કીમ